दोस्तों, आज मैं ऐलान करना चाहता हूं, आम आदमी पार्टी की तरफ से आने वाले लोकसभा चुनाव में भरूच सीट से चेतर वसावा लोकसभा का चुनाव लड़ेंगे। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આજે અરવિંદ કેજરીવાલે નેત્રંગમાં સભા સંબોધી હતી અને આ સભા દરમિયાન તેમણે જાહેરાત કરી દીધી કે ભરૂચ લોકસભા ઉપરથી ચૈતર વસાવા ચૂંટણીમાં ઝંપલાવશે। ત્યારે આપણી સાથે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ છે, તેમની સાથે વાત કરશું। ભરતભાઈ, અત્યારથી જ કેજરીવાલે આવીને જાહેરાત કરી દીધી કે ભરૂચ લોકસભા ઉપરથી ચૈતર વસાવાને લડાવશે, શું કહેશો? લોકશાહી છે, 2024ના રણમેદાનમાં બધાને મારો આવકાર છે, પધારો લડવા માટે। ભારતીય જનતા પાર્ટી એમની પૂરી તાકાત સાથે આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં, આદરણીય અમિતભાઈ શાહના માર્ગદર્શનથી અને અમારો રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી નડ્ડા સાહેબ, અમારા ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં પાર્ટીના નાનામાં નાના ગામમાં એટલે કે પેજ સમિતિથી લઈને પ્રદેશ સુધીની ટીમ રેડી છે ચૂંટણી લડવા માટે। ભરૂચની લોકસભાની આપણે વાત કરી તો કેજરીવાલ એમની આખી પાર્ટી ભ્રષ્ટાચારથી ડૂબેલી છે, એમના ઘણા બધા ધારાસભ્યો, ઘણા બધા મિનિસ્ટરો એ કોઈને કોઈ ક્રાઇમ, કોઈને કોઈ ગુનાને કોઈને કોઈ કારણસર જેલમાં છે। એવા સમયે ગુજરાતની જનતા પણ કેજરીવાલને ઓળખે છે, એમની કથની અને કરની અલગ છે અને ગઈ વિધાનસભામાં પણ ગુજરાતની જનતાએ એમને એમનું સ્થાન દેખાડ્યું હતું અને લોકસભાની અંદર પણ ભરૂચની સીટ 5 લાખથી વધારે મતથી ભારતીય જનતા પાર્ટી જીતવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। ભરતભાઈ, જો વાત કરવામાં આવે તો ચેતર વસાવાને પ્રચંડ જન સમર્થન મળી રહ્યું છે તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે ને ક્યાંક ને ક્યાંક દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। પોલીસ સ્ટેશનથી વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં વસાવા સમાજના લોકો છે, આદિવાસી સમાજના લોકો છે, તે ક્યાંક ને ક્યાંક સમર્થન કરી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે ને આજે કેજરીવાલની સભામાં પણ મોટી સંખ્યામાં આદિવાસી લોકો છે તે હાજર હતા, તો ભરૂચ લોકસભા સીટ ઉપર ક્યાંક ભાજપને ફટકો પડે તેવું લાગે છે? ભરૂચ લોકસભા ખૂબ મોટો એરિયા છે, દરેક સભા દરેક જગ્યાએ મળવું એ અલગ અલગ વિષયો હોય છે। અમારું આદિવાસી સમાજની અંદર પણ ખૂબ મોટું સમાજના લોકો અમારી સાથે જોડાયેલા છે, અમારા પેજ સમિતિ સ્તર નેટવર્ક આદિવાસી સમાજમાં પણ રેડી છે અને ભરૂચ લોકસભામાં ટોટલ બૂથો ઉપર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પૂરી તાકાત સાથે સજ્જ થઈને રેડી છે ચૂંટણી માટે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। મેં કીધું એમ અમારું નિવેદનને રેકોર્ડ કરજો, રિઝલ્ટના દિવસે આપણે ચર્ચા કરશું કે ભરૂચ લોકસભા પણ 5 લાખથી વધારે મતથી ભારતીય જનતા પાર્ટી જીતશે। આ તો ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોગરા, તેમણે આત્મવિશ્વાસ સાથે કહ્યું કે કેજરીવાલ ભલે અહીંયા આવીને સભાઓ કરે, ભલે તેમની સભામાં લોકો પણ આવે, પરંતુ જ્યારે લોકસભા ચૂંટણીનું પરિણામ આવશે ત્યારે ભરૂચ લોકસભાની સીટ છે તે ભારતીય જનતા પાર્ટી છે તે 5 લાખથી વધુની લીડથી જીતી હશે। હવે જોવાનું રહેશે કે આવનાર સમયમાં કયા પ્રકારના સમીકરણો છે તે સર્જાય છે। રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ।